જાકે સાબરમતીમાં ઘરે ઘરે જાપ થયા છે બહુ સરસ કાલે કાલે પણ સાબરમતીમાં ઘરે ઘરે જાપ કરાય છે બધે વેરી ગુડ કેમ કરીને જલ્દી હેમ કેમ હસતો હસતો ઘરે પાછો આવી જાય. તો આપણે જાપ ચાલુ કરીએ છીએ. આપણે 15 મિનિટ ના ટોટલ જાપ છે. એમાંથી આપણે 2-3 મિનિટ હું સહેજ વાત કરું છું અતુલના વિશે. કે અતુલ અત્યારે વેન્ટિલેટર પર છે. ગઈકાલે રાત્રે એને વેન્ટિલેટર પર મૂક્યો છે અને હમણાં જ હેમાંગનો મેસેજ આવે કે વેન્ટિલેટર પર એ સ્ટેબલ છે, એટલે સારું છે વેન્ટિલેટર પર. એટલે વેન્ટિલેટર પર મૂકવાનું કારણ એ હોય કે બેઝિકલી જે શ્વાસોશ્વાસનો મસલો હોય એ થાકી ના જાય, એના માટે મૂકવો પડે. અને તમારાથી ઘણા બધા મેં વાત કરીને સમજાવ્યું હતું કે ભાઈ શું પ્રોબ્લેમ શું છે, કે ભાઈ કોરોના વાયરસ તો બધા નીકળી ગયા હોય, શરીરમાંથી મરી ગયા હોય, પણ જે વાયરસનો જે કચરો હોય અને વાયરસને ફાઇટ કરવા માટે આપણે જે ઇમ્યુનિટી જે રિએક્ટ કરે એનો જે કચરો એ બધો એના લગ ફેફસામાં ભરાઈ ગયો છે. એટલે એ કચરો જમા આમ જરૂરી પણ છે જેથી કરીને વાયરસો ના થાય, પણ ઘણી વાર વધારે પડતો થઈ જાય એટલે આખા ફેફસામાં એ ભરાઈ જાય, એટલે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે. આપણે ધારે કે ફેફસાની કેપેસિટી 5 લિટરની હોય તો એની અત્યારે લગભગ 80% કેપે જગ્યાએ એ કચરો ભરાયેલો છે, એટલે શ્વાસ લેવામાં એને તકલીફ પડે. એટલે એના લીધે એને વેન્ટિલેટર પર મૂકવું પડે, કારણ કે બાયપેપથી હવા અંદર ધક્કો મારીને આપતા હતા પણ ઇનફ નથી. એટલે આપણે પ્રાર્થના ભગવાનને જ્યારે આપ નવકાર મંત્રનો જાપ કરીએ ત્યારે આપણે પ્રાર્થના શું કરવાની કે ભાઈ ભગવાન તું હેમાંગ બક્ષી અને એની જે ટીમ જે છે, હું તો અત્યારે અહીંયા અમેરિકામાં બેઠો છું એટલે મારે તો ખાલી શબ્દો અને ભાવ સિવાય મારાથી બીજું કશું થઈ શકે નહીં, પણ જે કરે છે હેમાંગ બક્ષી અને એની ટીમ જ કરે છે ત્યાં આગળ. એટલે ભગવાન એમને એવી શક્તિ આપજે કે જેથી કરીને અતુલની એકદમ સારામાં સારી સંભાળ લે છે જ, પણ સારામાં સારી સંભાળ એની લે, કે જે દરમિયાનમાં એનું જે પોતાના ફેફસામાં જે કચરો છે એ કાઢવાની કોઈ જાદુઈ દવા નથી. આપણે આ મંત્રોચ્ચારનો જાપ એટલા માટે જ કરીએ છીએ કે આમાં માત્ર ભગવાન જ આ વસ્તુને ક્લિયર કરી શકે. ભગવાન કઈ રીતે ક્લિયર કરે કે ભાઈ તમારો જે કચરો છે અંદર લંગમાં એ બધો ધીમે 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 સાફ કરી કાઢે. એટલે ઘણા લોકોને એક દિવસ થાય, ઘણા બે દિવસ, ઘણા અઠવાડિયે થાય. એટલે હવે આપણે તો એવું જ માનું કે ભગવાન એક બે દિવસમાં બધું કચરો સાફ તું કરી કાઢ, જેથી કરીને અતુલ નોર્મલી શ્વાસ લેતો થઈ જાય. કારણ કે દવાઓ બધી જ આપણે કરી ચુક્યા છે, કે જે વાયરસને મારવાની દવા હોય એ પણ આપી દીધી છે, પછી કચરો ના ભરાય વધારે આનાથી એની પણ દવાઓ બધી એને અપાઈ ચૂકી છે. એટલે હવે દવાઓમાં લિમિટેશન આવી ગયું છે કે હવે જે દવા આપીએ છીએ આપણે હવે એને સપોર્ટ કરવા માટેની દવાઓ છે. એટલે હવે પછી જે છે એ આપણી જે પ્રાર્થના છે એ જ આમાં કામ કરવાની છે. એટલે ડૉક્ટરનું કામ તો ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી રિકવરી ના થાય ત્યાં સુધી, પણ આપણે આ બહુ જ એકદમ એ દિલથી કરવાનું. ધારો કે અત્યારે તમને મારી વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડમાં અતુલનો ફોટો દેખાતો હશે, એ જ ફોટો હું પાછો સ્લાઇડ શો તરીકે શેર કરવાનું કે જ્યારે આપણે જાપ ચાલતા હશે એ વખતે. તો એ વખતે તમે જ્યારે પણ નવકાર મંત્રનો કે કોઈ પણ મંત્રનો, ધારો કે તમે જૈન ના હોય ને બીજા કોઈ ધર્મમાં માનતા હોય તો ઇટ્સ ઓકે, તમે જે પણ ભગવાનને માનતા હોય કે જે પણ મંત્રમાં માનતા હોય એ મંત્રનો જાપ અતુલની સામે જોઈને કરજો, કે અતુલને નજરમાં રાખીને. કે અત્યારે જો આ તમે એનો જે પેલો બ્લડ ડોનેશન કરતો ફોટો છે મારી પાછળ દેખાતો હશે, તમે કેવો તમારી આંખમાં આંખ નાખીને જોતો હોય ફોટો છે ને, તમે એની આંખમાં આંખ નાખીને એ જાપ કરજો. એટલે તમારી જે એનર્જી જે છે એ એના સુધી પહોંચશે, કારણ કે અત્યારે એના એકલાની એનર્જી ઇનફ નથી. કારણ કે ઇનફ હોત તો એ સાજો થઈ ગયો હોત અત્યાર સુધીમાં. એટલે એને આપણા બધાની એનર્જીની જરૂર છે, આપણા બધાના પ્રેમની, આપણા બધાના જે ઉમળકો છે એના પ્રત્યેનો જે સદભાવ છે એ બધાની એને ખાસ જરૂર છે અત્યારે. એના માટે આપણે આ ભેગા થયા છે. હવે 100 જણા છે ને એકચ્યુઅલી આપણે અહીંયા આગળ થઈ ગયા છે, એટલે કદાચ અમુક લોકો જોઈન થવા માંગતા હશે પણ બિચારા જોઈન થઈ શક્યા નહીં હોય, તો હું આનો વિડીયો રેકોર્ડિંગ કરું છું એટલે કદાચ એ લોકોને જોઈતો હોય તો પછી એ લોકોને હું આપી દઈશ. તો અત્યારે લેટેસ્ટમાં મેં કીધું પ્રમાણે અતુલ વેન્ટિલેટર પર છે, એની તબિયત સ્ટેબલ છે. અબી હાલ જ મારી પર હેમાંગ બક્ષીનો મેસેજ આવ્યો છે કે સ્ટેબલ છે. પ્લસ શરદ જોડે વાત થઈ હતી, શરદે પણ એવું કહ્યું કે ભાઈ જે કચરો ભરાયેલો એને શરૂઆતમાં લિક્વિડ સ્વરૂપે પછી ઘટ્ટ થઈ જાય ને તો પછી તકલીફ પડે, એટલે ગઠ્ઠો થયો
નથી એટલે આપણે ભગવાન એ જ પ્રાર્થના કરવાની કે એનો જે અંદરનો જે ગઠ્ઠો થાય નહીં અને ધીમે ધીમે ક્લિયર થઈ જાય ત્યાં સુધી ભગવાન એને હેમખેમ રાખે પ્લસ ભાભી અને છોકરાઓને પણ એટલી હિંમત આપે કે આ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હિંમત રહે અને લકીલી એમના માટે તમે બધા ત્યાં આગળ છો એટલે મને બહુ આનંદ છે એ વાતનો કે આટલું મોટું સરસ એનું ગ્રુપ છે કે જે એને વર્ષોથી જે વાયું છે એ બધું અત્યારે એને લણવાનો ટાઈમ આવ્યો છે તો વધારે ટાઈમ આપણે વ્યસ્ત નહીં કરીએ તો આપણે આ દ્વારા હું ચાલુ કરું છું તો એક જ મિનિટ મને ટાઈમ આપજો હું કેનોટ મિનિમાઇઝ હું પેલું શેર કરું છું નબદુ સાહેબ શું કહે છે શેર સ્ક્રીન બેઝિક ઓકે કહા છે પછી હવે નૌકાર મંત્ર હું ચાલુ કરું છું નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચ્ચાયાણં નમો લોયે સવસા એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવેસિ પરમં હવૈ મંગલમ બધા અનમ્યુટ કરી દો પોતપોતાને અનમ્યુટ કરો Hey
Om namo jayanam namo loe sab sa
જય જીનેન્દ્ર. હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે અમે લઘુ શાંતિ બંધ કરી છે. પણ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી એકની એક જ વાત કહું છું કે અતુલને કોન્સ્ટન્ટલી આપણી નજર સામે રાખવાનો છે અને આપણે એવી જ ભગવાનને પ્રાર્થના કરવાની કે અઠવાડિયે 10 દિવસમાં એ ઘરે હેમખેમ હસતો રમતો ઘરે પાછો આવી જાય અને આપણે ફરી એની જોડે ઝૂમ કોલ કરીને ઘણી બધી યાદો શેર કરીશું. તો બધાને જય જીનેન્દ્ર અને આપણે ફરી મળીશું. થેન્ક યુ. કોઈને શરદ, હરેશ, સંજય કઈ કહેવું છે તમારે? રાકેશ, કોઈ ડાઉટ નથી, અતુલ 100% પાછો આવવાનો છે, એમાં કોઈ ડાઉટ નથી. એબ્સોલ્યુટલી યસ. આટલા બધા જેમ વ્યક્તિને આટલા બધા માણસો પ્રેમ કરતા હોય એ માણસ 100% પાછો આવવાનો જ છે અને એની તો બહુ જરૂર છે આપણે દુનિયામાં.
એના જેવા માણસો મળવા મુશ્કેલ છે કે જે માણસે પૈસો કમાઈ જાણ્યો, પૈસો પચાવી જાણ્યો, જીવનને આનંદથી જીવી જાણે છે, લોકોની જિંદગી બદલે છે, આવા અદ્ભુત માણસો બહુ દીવો લઈને શોધવા જઈએ તોય ના મળે. એટલે આપણે ભગવાન એને આપણી જોડે પાછો એમ કેમ લાવવાના જ છે. બરોબર, તો આપણે એ પ્રાર્થના સાથે આપણે છૂટા પડીએ છીએ. થેન્ક યુ અને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઓકે, અને આઈ થિંક ઘણા બધા લોકો જોઈન થવા માંગ્યા હશે, પણ 100 અહીંયા આગળ કેપેસિટી થઈ ગઈ હતી. મને ખ્યાલ નતો કે 100 થી વધારે થઈ જશે, ને તો હું મારું કેપેસિટી વધારી દેત, પણ અનફોર્ચ્યુનેટલી